સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજના અમીનપુરા ફ્લાવર પ્લોટ ઉપર યુપીએસ લિમિટેડ કંપની દ્વારા ખેડૂત સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજ સહિત આજુબાજુમાં ફ્લાવર પકાવતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંતિજ એ શાકભાજી માટે પ્રખ્યાત છે. એમાંય ફ્લાવરની શાકભાજી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ તેની માંગની સાથે તે વખણાય છે. તો પ્રાંતિજમાં ફ્લાવરની શાકભાજી મોટા પ્રમાણમાં તેનું ઉત્પાદન થાય છે અને આ સાથે વિવિધ કંપનીઓ દ્વારા ફ્લાવરનું આ ઘરનું વેચાણ પણ કરે છે. તો કેટલીક કંપનીઓ પોતે ફ્લાવરનો ધરુ ખેડૂતોના ખેતરમાં તૈયાર કરી તેની કોટલી સહિત વજન અને સફેદી માટે જાણીતી છે અને ખેડૂતના પ્લોટમાં પોતે ઘરોની વાવણી કરી તેની ખેડૂતોને ખાતરી પણ કરાવી અને ખેડૂત સેમિનાર પણ યોજે છે. ત્યારે પ્રાંતિજના અમીનપુરા ખાતે પણ એડવાન્ટા ગોલ્ડ સીડ યુપીએલ કંપની દ્વારા ખેડૂતો પાસે પ્લોટમાં વાવેતર કરાયું હતું અને માલ ઉતારવા ખેડૂત સેમિનારનું પણ આયોજન કંપની દ્વારા ખેતરોમાં કરવામાં આવ્યું હતું, જેમાં અમીનપુરામાં મોટે પાયે પોતાની જમીનના ફ્લાવરની ખેતી કરતા પટેલ હરિભાઈઓએ પોતાના ખેતરમાં પકવાયેલા GS 85 IMP વિશે ઉપસ્થિત સર્વે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને તૈયાર થવાનો સમય અને તેની વિશે વિગતો અને ગરમીમાં પણ પાક ઉપર શું અસર પડે કે નહીં તે વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તો આ પ્રસંગે કંપનીના અધિકારી અમિતભાઈ પાઠક, સંદીપ બાલિયાન, ખેડૂત હરીશભાઈ, કલ્પેશભાઈ, ભીખાભાઈ, ગોવિંદભાઈ, નિખિલભાઈ સહિત પ્રાંતિજ તથા તાલુકાના મોટા પ્રમાણમાં ફ્લાવરની ખેતી કરતા ખેડૂતો પણ ઉપસ્થિત રહીને તેઓના અભિપ્રાયો પૂછ્યા હતા અને GS 85 IMP સહિત કંપની દ્વારા ફ્લાવર અને એક પ્રોડક્શન સુપર સિંગરા ઘરુ વિશે પણ ઉપસ્થિત સૌ કોઈ ખેડૂતોને માહિતગાર કર્યા હતા. કંપની દ્વારા GS 85 સહિત કંપનીની અન્ય પ્રોડક્શન સુપર સિંગરા ઘરો વિશે પણ ઉપસ્થિત સૌ કોઈ ખેડૂતોને માર્ગદર્શિત કર્યા હતા. તો મોટા પ્રમાણમાં પ્રાંતિજ સહિત તાલુકામાં ફ્લાવર પકાવતા ખેડૂતોને લે ભાગે કંપનીઓ દ્વારા નકલી બિયારણ ભટકાવતી હોય છે, ત્યારે UPL કંપની દ્વારા ખેડૂતોને પ્લોટ ઉપર લઈ જઈ રૂબરૂમાં જ વાવેતર કરેલ પ્લોટ ઉપર સેમિનારનું આયોજન કરી ખેડૂતોને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારે હાલ તો ફ્લાવર પકડતા ખેડૂતોને ઝડપથી અને ગરમી ઠંડીમાં પણ ટેમ્પરેચરમાં પણ ફ્લાવર જળવાઈ રહે તેવી જાતે એટલે કે GS 85 IMP મળી રહેતા ફ્લાવર પકાવતા ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. UPL સીટ કા એડવેન્ચર ડિપાર્ટમેન્ટ જુદું છે, એના કારણે આજે એડવેન્ચર સીડ તરીકે ઓળખાય છે અને આ કંપનીએ ખરેખર થોડા સમયની અંદર એમ કહું છું સુપર સિગ્રા 235 અને 85 આ ત્રણેય વેરાયટીઓ બહુ સારી છે અને ખેડૂતોને ખરેખર તો અનુકૂળ છે અને એની અંદર 85માં વધારેમાં વધારે પૈસા જો ખેડૂતો પ્રાંતિજ તાલુકાની અંદર જો કમાતા હોય તો 85માં સારામાં સારું પ્રોડક્શન છે અને ક્વોલિટી સારી છે અને હાઈ ટેમ્પરેચર પણ ચાલે છે. એટલે ખરેખર આ કંપનીનો ખરેખર આભાર માનવો જોઈએ. દૂસરું કે મેં તાજ વેરાયટી કરી હતી 4-5 વર્ષ પહેલા ભીંડામાં, તો પણ મારે 2 ટાઈમ ટ્રીપ ઉપર કરી હતી તો વીણવી પડતી હતી. એટલે ખરેખર અને ઓકરાની અંદર તમે જુઓ તો ભીંડીની એક એક વેરાયટીઓ અને બહુ સારી છે અને ખરેખર વાવાલાયક છે અને રેઝિસ્ટન્ટ પાવર છે એટલે વાયરસ સામે પણ લડવાની તાકાત આ વેરાયટીઓ. ખરેખર આ એડવેન્ચરના જે ટીમને અને કંપનીને ખૂબ ખૂબ આભાર. કંપનીનું GS 85 ખૂબ જ સરસ આવે છે, કવરિંગ ફૂલ છે, બેઠક બી સરસ છે અને પ્લસ પોઈન્ટ ઓનો સારામાં સારી વસ્તુ એ છે કે 100% નીકળે છે, એક બી પ્લાન્ટ રહી નહીં જતો, એ મોટો ફાયદો છે ખેડૂતોને. જર્મિશન બી સરસ આવે છે અને વાઇટ વધારે છે, કવરિંગ ફૂલ છે અને બેઠક બી સારી છે, વજનમાં વેટ બી છે અને 60 થી 65 દિવસ ચાલુ થાય છે અને 75 દિવસ એ 65 થી 75 દિવસ વાતાવરણ ઉપર નિર્ભર હોય છે, પણ આમ તો 70-70 દિવસની વેરાયટી છે. 65 દિવસ ચાલુ થઈ ગયા છે અને 70 દિવસ બી ચાલુ થાય છે, 75 દિવસ બી ચાલુ થાય છે. જેવો ગ્રોથ તમારો હોય એ પ્રમાણે એનો કટિંગ થાય છે. ફ્લાવરની ખેતી 10 વર્ષથી કરું છું, એમાં UPLની આ GS 85 વાવી અને એનું અત્યારે ઉનાળું એટલે લગભગ માર્ચ મહિનો એટલે લગભગ ગરમીની સિઝન છે, છતાં પણ એ દરો એનો એટલે જે એનું ફ્લાવર છે એ કમ્પ્લીટ વ્હાઈટ છે એકદમ અને એનું ઉત્પાદન પણ બીજી બધી કંપનીના કરતાં સારું છે. અત્યારે મેં 800 તો માલ કાઢ્યો જ છે અને જર્મિનેશન પણ આનું બિયારણનું જો જર્મિનેશન બીજી કંપનીઓ કરતાં
90% એટલે બીજા બધા 60-70% રહે છે, આ 90% જર્મિનેશન તો શ્યોર મળ્યું છે મને. એટલે બિયારણની રીતે પણ મને ફાયદો થયો છે અને બીજી વેરાયટીની રીતે પણ ઘણો ફાયદો થયો છે. અને આજે ફૂલાવાની રીતે જો ગણવામાં આવે તો મેં પહેલાં એનું સુપર શીઘ્રા ચોમાસામાં વાવેલું અને એની જોડે 15-22 પણ વાવેલું. તો 15-22 ચોમાસાની સિઝનમાં મારે ટોટલી ફેલ ગયું હતું. જ્યારે સુપર શીઘ્રા 15-22 કઈ કંપની હતી? એ સિજન્ટાની, સિજન્ટાની 15-22 એ એમાં 70% ઉપર ફેલ ગયું હતું. જ્યારે સુપર શીઘ્રા છે એ મને પૂરેપૂરું જર્મિનેશન અને એ ચોમાસામાં પણ એ ટક્કર લીધેલી અને એનું મને સારું ઉત્પાદન મળેલું, જે લગભગ 1.5 લાખ રૂપિયાનું ફુલાવર થયું હતું વીઘામાંથી. બસ આટલું. એટલે UPLની જો વેરાયટી બધી જોઈએ છે એ ચોમાસુ, શિયાળો અને ઉનાળો બધામાં સારી ટક્કર લેશે બીજી બધી કંપનીઓ કરતા. અભી કોલીફ્લાવર GS85 ટેમ્પરેટ વેરાયટી UPL એડવાન્ટકી કે પ્લોટ પર ખડે હૈ ઓર યે અભી 75 ડેઝ કા પ્લોટ હો ગયા હૈ ઓર એક્સેલન્ટ પ્લોટ હૈ ઓર ઇસમે જો પ્લાન્ટ્સ આયે 100% ઇસકા પ્રોડક્શન હૈ, એક ભી પ્લાન્ટ જો હૈ ઓફ ટાઈપ પ્લાન્ટ નહીં હૈ. और ये वैरायटी का सोइंग जो हम लोग रिकमेंड करते हैं वो अक्टूबर एंड से लेके दिसंबर एंड तक करते हैं और वैरायटी का परफॉर्मेंस बहुत अच्छा है. कम्पिटिटिव जो कंपैरिजन जो हाइब्रिड है इस एरिया में उसके कंपैरिजन में बहुत अच्छा है. फार्मर बहुत खुश है. तो बहुत बहुत धन्यवाद, आप लोग भी इस वैरायटी को लगाइए. GS85 इम्प्रूव अपनी एक कॉलीफ्लावर टेम्परेट वैरायटी है एडवांटा सीड्स की. इसके प्लॉट्स पे आज हम एक फार्मर मीटिंग में खड़े हैं और जो फार्मर का ओपिनियन है उनके हिसाब से ये वैरायटी 100% कटिंग होती है. 100% इसके जो कट होते हैं वो खेत से पूरा 100% कटता है, कोई भी ऑफ टाइम प्लांट नहीं करता. जैसा कि सर ने भी बताया, फार्मर को जो फ़ायदा है उसके सीड्स पे फ़ायदा है. जैसे नंबर ऑफ सीड्स इसमें पैकिंग पे ज़्यादा होता है, 2400 सीड्स होते हैं इसमें 10 ग्राम में. और एज़ कम्पेयर टू अदर वैरायटी जो भी मार्केट में चल रही है इस टाइम में, उसके हिसाब से ये वैरायटी सबसे बेस्ट है परफॉर्मेंस के हिसाब से और मार्केट एक्सेप्टेंस के हिसाब से. और आने वाले जून जुलाई टाइम में हम लोग दो वैरायटी और देने हैं, सुपर शीघ्रा और 235 ADB 235. तो बस फार्मर लोग से यही है कि आप 235 और सुपर शीघ्रा लगाएं और ज़्यादा से ज़्यादा लाभ कमाएं. उमंग रावल, दिव्यांग न्यूज़, प्रांतीय.